गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 8 विषय गणित मां चेप्टर 9 जोई रहा छीए। मित्रों, बेसिक पदावलियों अने नित्य समना आजे हूँ तमने 5 एक्जाम्पल शीखवाड़ीश, तो बरोबर ध्यान आपजो। हवे मित्रों, आजना आ भागनी अंदर गुणाकार करो एवुं कीधेलुं छे अने आपणने रकम आपी छे पहला दाखलानी 2a माइनस 1/3 अने 2a प्लस 1/3। तो मित्रों, गभरावानी कोई जरूर नथी। मोटा भागना स्टूडेंट्स आवी रकमो जोई अने गभराई जाय छे के आवडशे ज नहीं। पहले थी एक माइंड सेट करी नाखे छे के मैथ्स हार्ड छे, पण मित्रों मैथ्स एकदम सरल विषय छे। जो एने बरोबर पचाववामां आवे, एटले के बरोबर प्रेक्टिस करवामां आवे, समझवामां आवे, तो तरत ज तमने बधा दाखला आवडी जशे। तो चलो शुरू करिए, पण आ शुरू करता पहला हूं तमने बे सूत्रो अगत्यना अहींया शीखवाड़ी दऊं। पहलू आपणुं सूत्र छे a प्लस b कंस बार वर्ग आपेलो होय तो एनुं विस्तरण केवी रीते थाय, तो a स्क्वेर प्लस 2ab प्लस b स्क्वेर थाय। अने बीजा बीजु एक सूत्र जोईए के a माइनस b आपेलू होय तो एनु विस्तरण आ रीते थाय, a स्क्वेर माइनस 2ab अने प्लस b स्क्वेर थाय। क्लियर? अने त्रीजु एक सूत्र आपणे लई लीए के a प्लस b आपेलू होय अने a माइनस b आपेलू होय तो एनी जगह तमे आ रीते लखी शको a स्क्वेर माइनस b स्क्वेर। क्लियर? आ त्रण सूत्रो तमारे 5-10 वार लखी अने तैयार करी नाखवाना छे। हवे जुओ मित्रो, अहींया तमे पहेलो कंस जुओ अने बीजो कंस जुओ, बन्ने कंस सरखा छे, खाली माइनस अने प्लस नो फेर छे, एटले के त्रीजा सूत्र जेवुं छे। जोयुं तमे? એટલે આપણે પહેલા રકમ લખી કાઢીએ પહેલા દાખલાની કે 2a પ્લસ અરે માઇનસ 1/3 અને 2a પ્લસ 1/3 આ રીતે આપેલા છે। હવે આની જગ્યાએ આપણે આ માઇનસ અને પ્લસ છે તો આની જગ્યાએ આપણે આ રીતે લખી શકીએ। તો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો પહેલા કૌંસનો વર્ગ ઓછા બીજા કૌંસનો વર્ગ એ રીતે લખવાનું, માઇનસ બીજા કૌંસનો વર્ગ। હવે આટલું કર્યા પછી તમારે મિત્રો શું કરવાનું, એની અંદર આ કૌંસની અંદર અહીંયા 2a લખવાના અને અહીંયા આ 1/3 લખવાના। ચાલો હવે આપણે કૌંસ છોડી દઈએ તો 2 નો પણ વર્ગ થાય અને a નો પણ વર્ગ થાય, એટલે 2 નો વર્ગ 4a સ્ક્વેર થાય ઓછા, અહીંયા જુઓ આ 1 નો પણ વર્ગ અને 3 નો પણ વર્ગ થાય, એટલે 1 નો વર્ગ 1, 3 નો વર્ગ કરીએ તો કેટલા થાય 9। તો અહીંયા મિત્રો આપણો પહેલો જવાબ આવી ગયો કે 4a સ્ક્વેર માઇનસ 1/9 એ આ પહેલા દાખલાનો જવાબ થયો। છે ને એકદમ ઈઝી? પણ ઈઝી ક્યારે બને કે જ્યારે તમને સૂત્ર આવડતું હોય ત્યારે। હવે આપણે બીજો દાખલો જોઈએ। બીજા દાખલાની અંદર આપણને કંઈક આવું આપ્યું છે કે x પ્લસ 2/3 અને કૌંસ બાર વર્ગ। તો અહીંયા જુઓ તમે આ ત્રણે સૂત્ર જુઓ તો પહેલું સૂત્ર છે એના જેવી આ રકમ છે, જોયું? તો આ દાખલાનું આપણે વિસ્તરણ કેવી રીતે પાડીશું તો આ પહેલા સૂત્રની રીતે આપણે ગણતરી કરીએ। તો શું થાય જુઓ, અહીંયા આ પહેલા કૌંસનો વર્ગ પ્લસ 2 પછી 2 કૌંસ અને પ્લસ છેલ્લા કૌંસનો વર્ગ। તો પહેલા કૌંસનો વર્ગ પ્લસ, આ પ્લસ છે એટલે પ્લસ 2 લખવાના, 2 કૌંસ અને પ્લસ છેલ્લા કૌંસનો વર્ગ થાય।
बराबर। हवे अहीया केटला लखीशु तो x अहीया x अने बीजा बे कौंस नी अंदर आ लखवाना 2/3 2/3 क्लियर। आटलू कर्या पछी हवे आपणे कौंस छोड़ी देवानो छे। जो कौंस छोड़िए तो x नो वर्ग प्लस हवे जो अहीं क्या आ त्रणे मां छेद उड़े छे ना तो 2 × 2 એટલે કેટલા થાય 4 આ x એટલે 4x અને છેદમાં કેટલા વધ્યા 3 અને પ્લસ આ 2 નો પણ વર્ગ અને 3 નો પણ વર્ગ કહેવાય કૌંસ 12 વર્ગ છે એટલે એટલે 2 નો વર્ગ આપણો થશે 4 અને 3 નો વર્ગ 9 થઈ ગયો। તો આ આપણો મિત્રો અહીંયા જવાબ આવી ગયો એટલે x² प्लस 4x/3 + 4/9 बराबर। हवे आपणे त्रीजो दाखलो जोईए। त्रीजो दाखलो पॉइंट वाळो छे एटले पॉइंट वाळा दाखला अघरा होय छे एवुं नहीं मित्रों, सरळ ज होय छे। थोड़ुं ध्यान आपो। जो अहींया आपणने त्रीजा दाखलामां रकम आपी छे 1.5x अने ओछा 0.2 × 12 આપે છે। હવે અહીંયા તમે બરોબર ધ્યાનથી જુઓ, આ રકમ આપણી અહીંયા માઈનસ છે અને કૌંસ 12 વર્ગ એટલે જો આ બીજા સૂત્રની રીતે આપણી રકમ છે એટલે આ બીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરીશું। તો અહીંયા આપણે શું લખીએ, પહેલા કૌંસનો વર્ગ માઈનસ 2 પછી 2 કૌંસ प्लस छेला कौंस नो वर्ग। तो अहीं लखी काढ़ी आपणे पहला कौंस नो वर्ग माइनस 2 पछी 2 कौंस अने प्लस छेला कौंस नो वर्ग। क्लियर। हवे अहीं आपणे केटला लखीए 1.5x आ लख्या, अहीं पण ए ज लखवाना 1.5x અને પાછળ કેટલા લખીએ 0.2 અહીંયા પણ 0.2। ક્લિયર। હવે આપણે કૌંસ છોડી દઈએ। ચલો કૌંસ છોડીએ તો આનો પણ વર્ગ થાય, 15 નો વર્ગ કરીએ તો 225 થાય। કેટલો થાય 225, સમજજો જરા, એમ ન આવડે તો એક પદ વધારે લખું। ચલો આ પોઈન્ટ કાઢી નાખો એટલે 15/10 અને x કૌંસ 12 વર્ગ લખાય ઓછા। ચલો આ 2 ગુણ્યા આપણે આ આખું કૌંસમાં લખીએ 1.5 છે એટલે કેટલા લખાય 15/10x ગુણ્યા આ 0.2 છે એટલે 2/10 લખાય। ક્લિયર। વત્તા જો જો બરોબર, હવે આ 0.2 નો વર્ગ એટલે કૌંસમાં આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો 2/10 નો વર્ગ લખાય। ક્લિયર। હવે બરોબર ધ્યાન આપજો, તમે દાખલામાં ધ્યાન આપશો તો તરત આવડી જશે। આ 15 નો વર્ગ એટલે કેટલા થાય 225 અને આ x એમ ના એમ અને છેદમાં કેટલા છે 10। क्लियर। आ काउंस पूरो करो। ओछा हवे बरोबर जुओ, आ ऊपरना नो गुणाकार करो 2 × 15 એટલે 15 × 2 = 30, 30 × 2 એટલે કેટલા થાય તો 60, x ના x અને છેદમાં 10 × 10 એટલે 100 થાય। કૌંસ પૂરો। વત્તા 2 નો વર્ગ કેટલો થાય 4 અને 10 નો પણ વર્ગ થાય એટલે 10 નો વર્ગ કેટલો થાય 100। હવે તમે બરોબર ધ્યાનથી જુઓ અહીંયા, તો અહીંયા જુઓ આ 0 0 ઉડી જશે, આ 0 0 ઉડી ગયા, બીજો ક્યાં ઉડા છે 0 0 ના। તો હવે આપણે અહીંયા લખી કાઢીએ, જુઓ
અહીંયા 225 ના છેદમાં 10 છે એક મિંડુ એટલે એક રકમ પછી પોઈન્ટ કાપીએ તો 22.5 થાય કેટલા થાય જો અહીંયા બરોબર ધ્યાન આપજો 10 હા જો ભૂલ કરી પછી અહીંયા આપણે શું કર્યું 15 નો વર્ગ એટલે 225 અને x નો પણ અહીંયા શું થાય વર્ગ અને 10 નો વર્ગ કેટલો થાય 100 થાય થાય કે ના થાય તો હવે આ બે મીંડા એટલે બે રકમ પછી પોઈન્ટ કાપવું પડે એટલે કેટલા આવે 2.25 બરોબર આ 225 છેદમાં 100 છે એટલે બે મીંડા બે રકમ પછી પોઈન્ટ કાપ્યું તો 2.25 થાય અને x² m ના m આ x² ઓછા ચાલો હવે અહીંયા કેટલા વધ્યા 6 છેદમાં 10 વધ્યા છે એક મિંડુ છે એટલે એક રકમ પછી પોઈન્ટ કાપીએ તો 0.6x આવે કેટલા આવે 0.6x ચાલો પછી વત્તા 4 છેદમાં 100 આવ્યા કેટલા આવ્યા 4 છેદમાં 100 બે મિંડા છે એટલે બે રકમ પછી પોઈન્ટ કાપવા પડે એટલે વત્તા જો આ 4 હવે બે રકમ પછી પોઈન્ટ કાપવાનું છે તો આ એક આ બે રકમ પોઈન્ટ આગળ કશું નથી એટલે શૂન તો આપણો જવાબ અહીંયા આવી ગયો મિત્રો બરોબર ધ્યાનથી જુઓ 2.25x² માઇનસ 0.6x વત્તા 0.04 છે એકદમ ઇઝી થોડુંક ધ્યાન રાખીએ તો ઓટોમેટિક આપણને દાખલા આવડી જાય પણ પ્રેક્ટિસ મસ્ટ બી કમ્પલસરી જ્યાં સુધી તમે દાખલાની જાતે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમારું મેથ્સ કાચું રહેશે હવે જો અહીંયા ચોથા નંબરનો દાખલો આપણે જોઈએ ચોથા નંબરમાં આપણને રકમ આપી છે x છેદમાં 2 પ્લસ y છેદમાં 3 અને બીજા કૌંસમાં x છેદમાં 2 માઇનસ y છેદમાં 3 હવે મિત્રો તમે આ બંને કૌંસ જરા ધ્યાનથી જુઓ બંને કૌંસ કેવા છે સરખા સેમ પણ ફક્ત ચિહ્નો અલગ અલગ છે સેજ ચિહ્નોમાં ફેર છે અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે હવે આ ત્રણમાં તમે જુઓ સૂત્રમાં આ પ્લસ આ માઇનસ જોયું અને એની જગ્યાએ આપણે a² માઇનસ b² લખી શકીએ તો આ ત્રીજા નંબરના સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો કેવી રીતે થાય જો અહીંયા પહેલા કૌંસનો વર્ગ માઇનસ બીજા કૌંસનો વર્ગ તો આપણે અહીંયા લખી કાઢીએ કે પહેલા કૌંસનો વર્ગ માઇનસ બીજા કૌંસનો વર્ગ ક્લિયર હવે આ પહેલું પદ અહીંયા મૂકીશું બીજું પદ અહીંયા તો અહીંયા x છેદમાં 2 અહીંયા કેટલા લખીશું y છેદમાં 3 ચલો હવે કૌંસ છોડી દઈએ તો મિત્રો શું થશે હવે જુઓ આ x નો પણ વર્ગ અને 2 નો પણ વર્ગ કહેવાય એટલે x નો વર્ગ અને છેદમાં 2 નો વર્ગ કેટલો થાય 4 ઓછા y નો પણ અહીંયા વર્ગ થાય અને છેદમાં 3 નો પણ વર્ગ કેટલો થાય 9 એટલે આપણો જવાબ અહીંયા આવી ગયો મિત્રો x² છેદમાં 4 માઇનસ y² છેદમાં 9 હવે આપણે પાંચમા નંબરનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ બરોબર પહેલા રકમ આપણે લખી કાઢીએ પાંચમા નંબરમાં આપણને આપેલું છે a સ્ક્વેર પ્લસ b ની 3 ઘાત અને છેદમાં અહીંયા બીજા કૌંસમાં a સ્ક્વેર માઇનસ b ની 3 ઘાત આ રીતે આપણને રકમ આપેલી છે હવે તમે બરોબર ધ્યાનથી જુઓ બંને કૌંસ કેવા આપેલા છે જુઓ અહીંયા સરખા a સ્ક્વેર b ની 3 ઘાત b ની 3 ઘાત પણ ફેર શું છે પ્લસ માઇનસ એટલે ત્રીજા નંબરનું સૂત્ર જે આપણે અહીંયા લખ્યું છે એ સૂત્રનો ઉપયોગ કરીશું તો અહીંયા શું લખાય પહેલા કૌંસનો વર્ગ માઇનસ બીજા કૌંસનો વર્ગ
तो जो ये अहिया तो बराबर पहला कंस नो वर्ग प्लस बीजा कंस नो वर्ग अहिया शू लखीशु माइनस आवे शू आवे माइनस जोयो अहिया ओके हवे जो अहिया पहला कंस में आपणे केटला लखीशु a स्क्वायर अने बीजा कंस में अहिया लखीशु b नी 3 घात चलो बराबर हवे आपणे कंस छोड़ी दईए मित्रों कंस छोड़ो तो शू थशे a नी केटली घात थाय बबे दू 4 घात अने ओछा b नी घात अहिया 3 नी कंस बार 2 घात छे एटले आ बेनो घात घात नो गुणाकार थाय એટલે b ની 3 ગુણ્યા 2 એટલે કેટલા આવે 6 ઘાત આવે એટલે આપણો જવાબ અહીંયા મળી ગયો છે કે a ની 4 ઘાત માઈનસ b ની 6 ઘાત ક્લિયર આવડશે મિત્રો પણ આ ચેપ્ટર 9 ના એક્ઝામ્પલ ત્યારે જ આવડશે જ્યારે આ સૂત્રો તમારા પાકા હશે અને સાથે સાથે આ વિડિયો બરોબર ધ્યાનથી જોઈ લો અને જોયા પછી જાતે પ્રેક્ટિસ કરો અને જ્યાં જ્યાં તમને ન આવડે ત્યાં ફરી રિવાઇન્ડ કરી અને આ દાખલા જોઈ અને જાતે પ્રેક્ટિસ કરજો તો ચોક્કસથી મિત્રો આ ચેપ્ટર તમને આવડી જશે તો નેક્સ્ટ વિડિયોમાં પાછા ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો